બ્રિકબાસ સ્વાગત. આગળ વાત કરીએ રાજ્યના સમાચારોની, તો રાજકોટમાં અગ્નિકાંડની ઘટના બાદ તંત્ર અને સરકાર સફાળે જાગ્યું. એવામાં તમામ રાજ્યોમાં આવેલી હોસ્પિટલ્સ, ગેમ ઝોન અને શાળાઓમાં ફાયર સેફટી અંગે ચકાસણી કરવામાં આવી રહી છે, જેથી ફાયર સેફટીના સાધનોમાં ભારે ઉછાળો આવ્યો. શાળાઓ, હોટલો, રેસિડેન્શિયલ તેમજ વાહનોમાં લાગતા ફાયરના બોટલ્સની ડિમાન્ડ વધી છે. શાળામાં 3 કિલોથી 5 કિલોના બોટલ ફાયર માટે વપરાય છે, સાથે એબીસી અને વોટર ટાઈપવાળા બોટલની પણ 3 વર્ષની અવધિ હોય છે. હોટલના કિચનમાં આગ બુઝાવવા માટે કે ટાઈપ ફાયર બોટલમાં આવતી કન્ટેન્ટ વપરાય છે, સાથે જે મિનિટોમાં ફાયર અંકુશ કરવાની ક્ષમતા ધરાવે છે આ બોટલમાં 3 વર્ષની અવધિ હોય છે. હોટલ કન્ટેન્ટ માટે 30-40% ડિમાન્ડ વધી ગઈ છે. હોસ્પિટલ યુઝ થતા કન્ટેન્ટમાં ગેસવાળું લિક્વિડની પણ ડિમાન્ડમાં વધારો થયો છે. ઘટના બની છે એ બહુ કરોડ છે. એના પછી જે ફાયર એક્સ્ટિંગ્વિશરની જે રિક્વાયરમેન્ટ પણ 40-50% ઉછાળો આવેલો છે. અને જુદા જુદા સેક્ટરમાં જેમ કે સ્કૂલમાં 40-50%, જો હોસ્પિટલમાં 30-40%, હોસ્પિટલમાં 20-30% રિક્વાયરમેન્ટમાં અને જુદા જુદા સેક્ટરમાં જુદી જુદી રિક્વાયરમેન્ટમાં વધારો આવ્યો છે. પણ બેઝિકલી જોતાં જે ફાયર એક્સ્ટિંગ્વિશર છે એ જે આપણે ઇનિશિયલ ફાયર માટે બહુ ઉપયોગી